વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ઝંડી બતાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ જેસીઆઈ વાપીના પ્રમુખ જેસી ડોક્ટર પરિત ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વુમેથોનનું આયોજન તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી શનિવારના રોજ વાપીમાં કરવામાં આવ્યું હતું વાપીના કેન્દ્રમાં આવેલ રોફેલ ગ્રીમ્સ કોલેજ કેમ્પસથી પાંચ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વય જૂથની વધુ મહિલાઓએ આ મેરેથોન મહેમાન વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકર હાજર રહ્યા હતા આ સાથે વાપી નગરપાલિકાના સીઓ દર્પણ ઓઝા જેસીઆઈ ઝોન આઠના ના પ્રોગ્રામ ડાયરેક્ટર જેસી અનંત ભરૂચા પ્રયાસ પ્રયાસનાઇન એમ્બેસેડર જેસી કિન્નરી હરિયાણી જેસીઆઈ ઝોન આઠ ઝેડ ડી જેસી કિંજલ શાહ વાપીના એમ્પાવર મહાનુભાવો ડૉક્ટર રેખા શ્રીવાસ્તવ ડોક્ટર આશા દીક્ષિત આયુષ બંસલ જસ્મિની ઓઝા ક્રિષ્ના શાહ સીમા જસ્તિન હાર્દિક જોશી રશ્મિતા મહેતા હાજર રહ્યા હતા વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે પ્રાસિક પ્રવચનો કર્યા હતા અને લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડ રાત્રિના શરૂ કરવામાં આવી હતી વાપી શહેરના મધ્ય ભાગમાં સ્ટ્રીટ લાઇટમાં પાંચ કિલોમીટરની દોડ સ્પર્ધા સફળપૂર્વક રહી હતી સ્પર્ધામાં ભાગ લેનાર દોડવીરોને ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન જેસી ડોક્ટર અંકિતા ભટ્ટ કો પ્રોજેક્ટ ચેરમેન જેસી મિન્નલ હેતલ સોફિયા સુનીતા શિવાંગી સહિત જેસીઆઈ વાપીની ટીમે ભારે જહેમત કરી હતી જેસીઆઈ વાપીના પ્રમુખ જેસી ડોક્ટર પરિત ભટ્ટના જણાવ્યા મુજબ આ વુમેથોનને મુખ્ય હેતુ સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપવા માટે સેવ ગર્લ એન્ડ ચાઇલ્ડ ગર્લ સેફ્ટીનો હતો વાપીથી મોટી સંખ્યામાં મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ સફળ બનાવ્યો હતો આ પ્રથમવાર વુમેથોનનું આયોજન કરાયું છે